अमारी सम्राट समाचार चैनल सब्सक्राइब करो, लाइक करो, कमेंट करो अने जोता रहो पड़े पड़ना दरेक प्रकारना समाचारों। ડુંગળીના નિકાસ ઉપર પ્રતિબંધ લાદી દેવામાં આવતા ખેડૂતોને રાતાપાણી રોવાનો વારો આવ્યો છે ત્યારે ભાવનગર જિલ્લા ખેડૂત એકતા મંચના પ્રમુખ ભરતસિંહ વાળા એ આજે સરકારને આકરી ઝાટકણી કાઢી હતી। ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં 50,000 થી 60,000 જેટલી ડુંગળીની ગુણીઓ પડી છે, જે હરાજીમાં જે 700 રૂપિયાના ભાવમાં ડુંગળી વેચાવાની હતી જે 200 થી લઈને 300 રૂપિયાના ભાવમાં વેચાવા જઈ રહી છે। ત્યારે આજે ભાવનગર જિલ્લા ખેડૂત આગેવાન ભરતસિંહ વાળાએ સરકાર ઉપર આંકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા અને આગામી સમયમાં ખેડૂતોને જો આ બાબતે યોગ્ય ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તે બાબતે પણ ભરતસિંહ વાળા દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, ખેડૂત આગેવાન ભાવનગર। અત્યારે જે સરકારે 2 દિવસ પહેલાં ડુંગળીની નિકાસબંધીની નિકાસ બંધ કરી એટલે ખેડૂતોની જે ડુંગળી છે એ અત્યારે અડધા ભાવમાં વેચાવા માંડી। આ મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર આજે 5 દિવસ પહેલાં ખેડૂતોએ જે ડુંગળી લાવેલી હતી એ અત્યારે 8,000 થી વધારે થયેલા ડુંગળી પડી છે અને જિલ્લાભરના ખેડૂતોનો છે એમાં ગીર સોમનાથ, અમરેલી, ઉના વગેરે જિલ્લાની ડુંગળી પણ મહુવામાં આવે છે। અત્યારે આ ડુંગળી જે 700 રૂપિયામાં વેચાવાની હતી એ હવે 300 કે 400 રૂપિયામાં વેચાવાની છે, એટલે આમાં ખેડૂતોને એક મોટા પ્રમાણમાં નુકસાન જવાનું છે। એટલે સરકારને અમારે ખુલ્લી ચેલેન્જ છે અને ચેતવણી પણ છે કે તમે આ નિકાસબંધી છે એ જલ્દી હટાવી લ્યો અને ખેડૂતોને 800-800 રૂપિયાના જે ભાવ મળે છે એમાં 200 રૂપિયાનો વધારો કરો અને 1,000 રૂપિયા જેઠ મહિના સુધી કે વૈશાખ મહિના સુધી ખેડૂતોને ડુંગળીના મળી રહે એવી આ સરકાર વ્યવસ્થા કરે। અગાઉની સરકારે આવું ઘણું બધું કરેલું છે। આજથી 35 વર્ષ પહેલાં ચોટાલા જ્યારે કૃષિમંત્રી હતા અને ડુંગળી 3 રૂપિયાની મણ થઈ ગઈ હતી ત્યારે અમે એક જ વખત રજૂઆત કરી અને ટેબલ વે ઉપર બેઠા બેઠા આખા દેશને ડુંગળી 14 રૂપિયા ખરીદવામાં આદેશ આપેલો। એવી જ રીતે શંકરસિંહ વાઘેલા હતા ત્યારે કપાસની ખરીદીમાં 300 રૂપિયામાં કોઈ રાખતું નહોતું એટલે 970 રૂપિયાનો આદેશ કર્યો અને આખા દેશના ખેડૂતોનો કપાસ ખરીદી દીધો। તો આવી રીતેથી ડુંગળી ઘણી વખત સરકારે ખરીદેલી છે તો અત્યારે આ સરકારને ખેડૂતોની ડુંગળી ખરીદવામાં ઘા શું વાગે છે અને એને પેટમાં શું દુખાવો છે એ જ અમને ખબર નથી પડતી। એટલે સરકાર 5 દિવસની અંદર નિર્ણય લે અને ખેડૂતોની તમામ ડુંગળી ખરીદવાની સરકાર આદેશ કરે તો જ અમે આ આંદોલન જંપવાના છીએ, નહીંતર જ્યાં સુધી ખેડૂતોને આ ભાવ નહીં મળે ત્યાં સુધી અમારું આંદોલન પણ જરૂરી છે।